नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ छु कनक सर। ओम क्लासेस में आपनो हार्दिक स्वागत छे। आ हमारे YouTube चैनल तमे लाइक करो, शेयर करो अने सब्सक्राइब करो। जारे सब्सक्राइब करो त्यारे बाजू में बे लाइकन दबावनो भूलशो नहीं, जेथी करीने अमारा नवा विडियो नो नोटिफिकेशन तमने मळे। तो धोरण 12 विषय छे आंकड़ा शास्त्र। आंकड़ा शास्त्र में आपणे बीजू प्रक्रम सुरेख सहसंबंध आंकड़ा शास्त्र गुण 47 53 58 86 62 61 81 84 આ પરથી ગણિત અને આંકડા શાસ્ત્રની ક્ષમતા વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક મેળવો। સૌથી પહેલા આપણે શું કરવાનો, આ ઊભા ઉતાર દેવાના, કારણ કે કાલે જે દાખલા ગણ્યા એમાં શું આપતા હતા, ક્રમ આપતા હતા, જ્યારે આજે શું આપ્યા છે, ગુણ આપ્યા છે, એટલે આપણે ચલ એક્સ અને વાય આપ્યા છે। જવાબ કરીને વિદ્યાર્થી 1 2 3 4 5 6 7 8 9 10 क्रम नथी आप्या, क्रम आप्या होय तो आर एक्स अने आर वाय थाय, पण नथी आप्या तो आपणे पोताने जाते आर एक्स आपवाना। हवे आपणे तमने निर्णय आप्यो, सौथी वधारे गुणो पहेलो नंबर अपाय के कोने पहेलो अपाय, तो 98 गुण एवा छे एने गणित मां एन पहेलो नंबर, एनी करता ओछो एन बीजो नंबर, 90 गुण वाला ने बीजो, पछी एन थी ओछा होय 82 एने त्रीजो नंबर, एन थी ओछा 78 एने चोथो नंबर। समझाई गयो? आ रीते आपणे जेम जेम आवे ઉતરતા ક્રમમાં નંબર આપતા જઈએ, અને 5મો 75 થી ઓછા કયા કહેવાય, 65 એને છઠ્ઠો, 62 ને 7મો, પછી કયા છે 36 25 અને 39, આને હું આપશો 8મો, આને 9મો અને 25, સૌથી વધારે લેવો છે ને 10મો, છેલ્લો નંબર આપી દઈએ। એવી રીતે આંકડા શાસ્ત્રના ગુણને હું કહીશું આર વાય, સૌથી વધારે ગુણ હોય 91 એને શું અપાય, પહેલો નંબર, પછી એની થી ઓછા કયા છે 86 એને કયો અપાય, બીજો નંબર, 84 એને કયો અપાય, ત્રીજો નંબર, પછી કયા છે તો કે 68 આ છે ને એને કયો આપશું, ચોથો નંબર, પછી એની કરતા ઓછા કયા છે 62 એને 5મો નંબર, 60 એને છઠ્ઠો નંબર, પછી કયા છે 58 એને 7મો, 53 ને 8મો અને 9મો અને આને 10મો, આમો ક્રમ આપી દેવાય। પછી નવું ક્રમ આપણે જે કરીએ છીએ ડી બરાબર આર એક્સ ઓછા આર વાય, 8 માંથી 10 જાય તો -2, 6 માંથી 8 જાય -2, 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 જાય 0, -2, 1 4 0 0 અને 1, આમાં સરવાળો ન કરો, સરવાળો કેટલો થાય 0 થાય, જોજો 6 6 6 0, 9 કોલમ d નો વર્ગ, 2 નો વર્ગ 4 4 0 0 4 1, ચોકે ચોકે 16 0 0 1, એને કહેશું સિગ્મા d સ્ક્વેર, 4 4 8 4 12 13 14 30, કેટલા થઈ ગયા 30, અને સરસ મજાનું આવું હું આપી દઉં કોસ્ટ ક, બરાબર। હવે નીચે સૂત્ર લગાવો, આપણે સિગ્મા ડી સ્ક્વેર ની જરૂર પડે, કેટલા છે 30 અને અવલોકનો કેટલા છે 10, બરાબર ના, અંશુ વાય આવું આવડે તો નહીં કામ, ઓકે। સ્પીયર માં એની રીતે શું કરું, ક્રમાંક સહ
સંબંધા એને શું કહેવાય r = 1 ઓછા 6 સિગ્મા d² સિગ્મા n n² ઓછા 1 1 છે ઓછા 6 સિગ્મા d² એટલે 30 છેદમાં 10 10 નો વર્ગ ઓછા 1 1 ઓછા 36 18 180 છેદમાં 10 ગુણ્યા 10 નો વર્ગ કેટલો થઈ જશે 100 ઓછા 1 1 ઓછા 180 10 ગુણ્યા 99 થાય 100 માં દેખી જાય 99 180 ભાગ્યા 990 990 ને ભાગી નાખીએ આપણે 180 વડે 180 ભાગ્યા 990 0 પર 18 18 18 એટલે શું આવશે 0.18 કરો બાદ બાકી 1 ઓછા 0.18 0.82 શું જવાબ આવશે 0.82 સ્વાધ્યાય 2.3 નો ત્રીજો દાખલો જોઈએ એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલ સર્વે પરથી નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ શહેર છે એ બી સી ડી ઈ અને વસ્તી છે લાખમાં એટલે 57, 45, 14, 18 ને 8 વધારાનો દર છે 1000 એટલે 13, 20, 10, 5 અને 15 આ માહિતી પરથી શહેરની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક મેળવો તો સૌથી પહેલાં આપણે શહેર ઊભા ઉતાર નાખવાના વસ્તી ઊભી ઉતાર નાખવાની અને વધારાનો દર એટલે કે આપણો ચલ એક્સ અને વાય આપ્યા છે એના ઉપરથી આપણે આર એક્સ અને આર વાય મેળવીએ સ્વાધ્યાય 2.3 નો ત્રીજો દાખલો છે શહેર ઊભા ઉતાર નાખ્યા વસ્તી ઊભી ઉતાર નાખી વધારાનો દર ઊભો ઉતાર નાખ્યો વસ્તી એટલે આપણો ચલ એક્સ કારણ કે ક્રમાંક આપ્યો હોય ક્રમ એવો શબ્દ હોય તો એ આર એક્સ કહેવાય અને વસ્તી નો દર વાય પહેલું કામ કરશું આપણે હવે આપણી રીતે ક્રમ આપવાના આર એક્સ કઈ વસ્તી વધારે છે એટલે પહેલો નંબર 57 ને પહેલો 45 ને બીજો 14 18 ને ત્રીજો ચોથો અને પાંચમો આમ થઈ ગયું એવી રીતે વાય માં આર વાય 20 ને પહેલો 15 ને બીજો અને ત્રીજો ચોથો ને પાંચમો થઈ ગયું નવું કોલમ કરશું ડી બરાબર આર એક્સ ઓછા આર વાય 1 માંથી 3 જાય તો માઇનસ 2 2 માંથી 1 જાય 1 4 માં 4 જાય 0 1 અને 0 નવું કોલમ શરૂ કરી નાખશો ડી નો વર્ગ 2 નો વર્ગ 4 1 0 1 અને 0 એના ટોટલ ને કહી દેવાનું સિગ્મા ડી સ્ક્વેર શું કહી દેશું સિગ્મા ડી સ્ક્વેર કેટલો છે 4 2 6 આને સરસ મજાનું આવું તમારે આકર્ષક ફૂટપટ્ટીની મદદથી શું કરી નાખશો કોષ્ટક કરી નાખવાનું નીચે ટાઇટલ માર દઈએ સ્પીયરમેનનો ક્રમાંક સહ સંબંધા જેને કહેશું આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન એન વર્ગ ઓછા 1 1 નો 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર એટલે શું છે 6 એન એટલે નંબર ઓફ કેટલા છે સીટી 5 5 નો વર્ગ ઓછા 1 1 ઓછા 6 6 36 5 ગુણ્યા 5 5 25 માં દેખાય તો 24 1 ઓછા 36 ભાગ્યા 12 ને 4 24 ભાગ્યા 120 1 ઓછા 36 ભાગ્યા 120 કરી નાખો શું આવશે 36 ભાગ્યા 120 એટલે આવશે 0.3 જોઈ લઈએ 36 ભાગ્યા 120 0.3 કરો બાદ બાકી નવ આવશે 0.7 આમ ક્રમાંક સહસંબંધાંક શું મળશે 0.7 આવશે આવી રીતે વ્યવસ્થિત ગણી નાખવાના હું તમને રોજ દાખલા આપું એ YouTube ના જે દાખલા છે એ તો તમારે ગણવાના જ એની પાછળ હું ગૃહ કાર્ય આપીશ
બરોબર એ તમારે વ્યવસ્થિત જાતે ગણવાના અને એના ફોટા પાડી અને મને મોકલવાના છે સમજાઈ ગયો ફાવશે સાવ સરળ છે